નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સેની ન્યવડેજ યુટ્યુબ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો આજનો આપનો ટોપિક રહેશે ગુજરાતમાં આવેલા મહેલો વિશેની વાત કરવી છે સામાન્ય જ્ઞાનના ટોપિકમાં જે કંઈ વિદ્યાર્થી મિત્રો સામાન્ય જ્ઞાનની સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે તે સિરીઝમાં માત્ર ગુજરાતનું જે કંઈ સામાન્ય જ્ઞાન હશે તેનો જ અત્યારે સમાવેશ કરીએ છીએ પછી આપણે ભારતનું અને પછી આપણે વિશ્વનું જે કંઈ સામાન્ય જ્ઞાન હશે તે ધીરે ધીરે જોઈશું પણ અત્યારે તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ ફોકસ કરવાનું છે ગુજરાતના સામાન્ય જ્ઞાન વિશેની તો એમાં વાત કરીએ આજના ગુજરાતમાં આવેલા જે કાંઈ મહત્ત્વના મહેલો છે જેમ કે આયના મહેલ આખોટા મહેલ અલગ અલગ જે કાંઈ મહેલો હોય તે કઈ જગ્યાએ આવેલો છે કયા જિલ્લાઓમાં આવેલો છે તેના વિશેની વાત કરશો તો વિડીયોમેન સુધી બન્યા રહેજો સિરીઝમાં બન્યા રહેજો ખાસ કરીને જોકે તમારા ગુજરાતનું સામાન્ય જ્ઞાન વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે અને આ પરીક્ષામાં ને કંઈક આમાંથી પ્રશ્નો જોવા મળે છે તો નોટડાઉન પણ કરતા જજો બધા આપણે સામાન્ય જ્ઞાન અને ગુજરાતના જિલ્લાઓનો લેક્ચર પૂરા કરીશું એટલે બને ત્યાં સુધી એક પ્રેસ રહેશે એક સરસ મજાની પીડીએફ તૈયાર કરી અને તમારા સુધી પહોંચાડી દઈશ ચાલો આપણે ગુજરાતમાં આવેલા મહેલો વિશેની વાત શરૂ કરીએ સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપેલો છે આયના મહેલ તો આયના મહેલ વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલો છે ભુજ ખાતે આવેલો છે હવે તમને એ પણ થોડો થોડો ખ્યાલ હોવો જોઈએ કે આયના મહેલનું નિર્માણ છે તે લખપતજી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ મહેલનું વિદ્યાર્થી મિત્રો બાંધકામ છે તે બાંધકામ રામસિંહ માલમ દ્વારા કરવામાં આવ્યું હતું તો આમ રિલેટેડ કોઈપણ વસ્તુને તમે વિદેશ મિત્રો રિલેટેડ જોડતા જશો જેમ કે અત્યારે આઈના મહેલની વાત આવી તો તરત જ તમને ભૂગોળનો ક્વેશ્ચન યાદ આવી જવો જોઈએ આઈના મહેલ ક્યાં આવેલો છે ભુજ જિલ્લામાં સાથે સાથે તેની સાથે જે ઇતિહાસ સંકળાયેલો હોય ઇતિહાસની પણ માહિતી સાથે સાથે યાદ આવી જાવ તો તમારે સમજી લેવાનું કે અમે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી અમે પ્રોપર રીતે કરી રહ્યા છીએ આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું કંઈક જોડાણ થતું જશે એટલે ઓટોમેટિકલી તમને વધુ ખ્યાલ આવતો જશે તમારો પણ વિદ્યાર્થી મિત્રો જે કોન્ફિડન્સ છે તે કોન્ફિડન્સમાં વધારો થશે તો ખાસ યાદ રાખજો મહેલ આવેલો છે લખપતસિંહજી છે તેના દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને બાંધકામ પોસે તો બાંધકામ આવશે રામસિંહ માલમ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ બીજા નંબર હશે રાઉ પ્રાગમલજીનો મહેલ તે પણ વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલો છે ભુજ ખાતે આવેલો છે ત્યારબાદ વિજય વિલાસ પેલેસ ખાસ યાદ જોઈએ પેલેસ મિત્રો માંડવી ખાતે આવેલો છે અને કઈ જગ્યાએ આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો માંડવી છે તે રૂકમાવતી નદીના કિનારે આવેલું છે અને આ માંડવીની જે સ્થાપના છે માંડવીની સ્થાપના છે અથવા તો સોરી વિજય વેલાસ પેલેસ ને જે માંડવી ખાતે આવેલું છે તેની સ્થાપના આ મહારાજા વિજયસિંહે કરાવી હતી અને આમિર ખાનજીની ફિલ્મ જે હતી ફિલ્મનું નામ હતું લગાન અને સંજય લીલા બંસારીની ફિલ્મ હમ દિલ દે સુકે સનમ તેનું શૂટિંગ પણ વિદ્યાર્થી મિત્રો આ મહેલમાં કરવામાં આવ્યું હતું મહેલનું નામ છે વિજય વૈલાસ પેલેસ જે માંડવી ખાતે આવેલો છે રૂકમાવતી નદીને કાંઠે આવેલો છે તેમજ આ મંદિરની જે સ્થાપના છે આ પેલેસની સ્થાપના છે તે મહારાજા વિજયસિંહે કરાવી હતી તેમજ લગાન ફિલ્મ છે અને

પ્રાગમલજી એ બંધાવેલો મહેલ પણ આવેલો છે બંને ક્વેશ્ચન અલગ અલગ થઈ જશે પ્રાગમલજી નો મહેલ ક્યાં આવેલો છે પછી આ પ્રશ્ન પૂછે કે બાંધકામ કરાવ્યું હતું તો પણ જવાબ આવશે રાગ પ્રાગમલજી અને તે પણ ભુજ ખાતે આવેલો છે તો ભુજમાં તમામ મહેલો આવેલા છે હજી કદાચ એકાદ હોય તો જોઈ લઈએ હવે નથી ડાયરેક્ટ જઈએ પ્રતાપ વિલાસ મહેલ તો તે વિદ્યાર્થી મિત્રો જામનગર ખાતે આવેલો છે જામનગરના રાજા હતા જામ રણજીત સિંહજી તો તેમણે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો આસપાસ આ પ્રતાપ વિલાસ પેલેસની સ્થાપના કરી હતી અથવા તો બંધાવ્યો હતો ત્યારબાદ આગળ જોઈએ લાખોટા મહેલ વિદ્યાર્થી મિત્રો આનો એક લાખોટા મહેલને ને રણમલ મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તમારે ખાસ યાદ રાખવા જેવું તમને પ્રશ્ન પૂછે કે રણમલ મહેલ ક્યાં આવેલો છે તો પણ જામનગર આવશે લાખોટા મહેલ ક્યાં આવેલો છે તો પણ જામનગર આવશે અમુક જગ્યાએ રનમલ અમુક જગ્યાએ લાખોટા આ પ્રમાણનું હોય છે તો બંને નામ હોય છે અને લાખોટા તમે લાખોટા મહેલ પણ કહી શકો રનમલ મહેલ પણ કહી શકાય અને પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો તમારે ખાસ યાદ રાખવા જેવું છે લાખોટા મહેલ તો લાખોટા મહેલ વિદ્યાસ મિત્રો જામનગર ખાતે આવેલો છે અને આ પણ જામ રણમલજીએ બંધાવ્યું હતું ત્યારબાદ જોઈએ આગળનો મહેલ વિભા પેલેસ વિભા ગ પેલેસ નહીં આવે અહીંયા વિભા પેલેસ આવશે તો વિભા પેલેસ છે તે પણ જામનગર ખાતે આવેલો છે ત્યારબાદ માહિતી સિમ્પલી તમને આન્સર આવી જશે જુનાગઢના નવાબનો મહેલ જુનાગઢના નવાબનો મહેલ સોરવાડ ખાતે નીલમબાગ પેલેસ મોસ્ટ આઈ છે વિદ્યાર્થી મિત્રો નીલમબાગ પેલેસ ક્યાં આવેલો છે ભાવનગર ખાતે ત્યારબાદ રાજમહેલ તો રાજમહેલ આવશે વઢવાન ખાતે ત્યારબાદ હવા મહેલ હવા મહેલ સુરેન્દ્રનગર અને પ્રોપર સ્થળ છે તો પણ વઢવાણ જેમ રાજમહેલ છે રીતે ત્યારબાદ વિલાસ પેલેસ તો વિલાસ પેલેસ આવશે વાંકાનેરમાં માં અને આ મહેલ વિદ્યાર્થી મિત્રો છે રણજીત વિલાસ તે અમરસિંહજી હતા તેમને બંડાવ્યો હતો અને આ તેનું નામકરણ છે તે તેમના મિત્ર જામનગરના રણજીત સિંહ પરથી પાડવામાં આવ્યું હતું ત્યારબાદ જોઈએ આગળ નવલખા પેલેસ તો નવલખા પેલેસ છે તે ગોંડલ ખાતે આવેલું છે અને કદાચ ખર્ચો પૂછે તો આનો કંઈક ને કંઈક ઇતિહાસમાં ખર્ચો પણ લખેલ છે કે રૂપિયા નવ લાખના ખર્ચે બંધાવેલો હોવાથી આ મહેલને નવલખા મહેલ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો તરીકે જાણીતો છે કારણ કે આ મંદિરનું વિદ્યાર્થી મિત્રો બાંધકામ થયું તેમાં નવ લાખ જેટલો એ સમયમાં અ ખર્ચો કરવામાં આવ્યો હતો તેથી આ મહેલનું નામ છે તે નવલખા મહેલ તરીકે ઓળખાય છે જાણીતો છે ત્યારબાદ નવલખા મહેલ ગોંડલમાં આવેલો છે યાદ રાખજો ત્યારબાદ રાજમહેલ તે પણ ગોંડલ ખાતે ત્યારબાદ બાલારામ પેલેસ બાલારામ પેલેસ આવશે પાલનપુરમાં અને પાલનપુરનું ખાસ પ્રોપર સ્થળ એટલે બાલારામ ત્યારબાદ છે ઈડરના રાણાનો મહેલ ઈડરના રાણાનો મહેલ ઈડર ખાતે ત્યારબાદ આગળ જોઈએ મોતી મહેલ તો મોતી મહેલ તો અમદાવાદમાં વિદ્યાર્થી મિત્રો જે શાહજાએ બંધાવ્યો હતો તે જ આ મોતી મહેલ અમદાવાદ ખાતે આવેલો છે ત્યારબાદ સાંદો સૂરજનો મહેલ મહમદાબાદ વિદ્યાર્થી મિત્રો મોહમ્મદ બેગડા એ તેની જે બેગમ હતી મોહમ્મદ બેગડા નું નામ સાંભળ્યું હશે તો મોહમ્મદ બેગડાની બેગમ હતી તેની યાદમાં મહેમદાબાદમાં બંધાવ્યો હતો ત્યારબાદ જહાન જહા પનાહ મહેલ જહા પનાહ મહેલ આવશે ચાપાનેર ખાતે ત્યારબાદ પ્રતાપ વિલાસ પેલેસ સોરી પતય રાવળ નો પેલેસ પતય રાવણનો પેલેસ તો તે વિદ્યાર્થી મિત્રો પતે રાવણનો પેલેસ આવશે સાપાનેર ખાતે ત્યારબાદ પ્રતાપ વિલેસ પેલેસ ફરીથી આવી ગયા બંને તો તે આવશે વડોદરા ખાતે મક્કરપુરા પેલેસ આ વિદ્યાર્થી મિત્રો નવો છે તો મક્કરપુરા પેલેસ આવશે વડોદરા ખાતે જે મહારાજા ખંડેરાવ ગાયકવાડે બંધાવ્યો હતો મક્કરપુરા પેલેસ ત્યારબાદ છે પ્રેમ ભવન પેલેસ છોટાઉદેપુર ખાતે આવેલો પ્રેમ ભવન પેલેસ ત્યારબાદ કાલી નિકેતન મહેલ અથવા તો વિદ્યાર્થી મિત્રો નિકેતન જે મહેલ છે તેને કુસુમ વિલાસ પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વસ્તુ ખાસ યાદ રાખજો નિકેતન મહેલ અથવા તો કુસુમ વિલાસ પેલેસ બંને વિદ્યાર્થી મિત્રો છોટાઉદેપુર ખાતે આવેલા છે અને આ વિદ્યાર્થી મિત્રો મહેલ છે કાલિ નિકેતન મહેલ કે કુસુમ વિલાસ પેલેસ તેનું બાંધકામ છે તે ભટકર અને ભટકર દ્વારા કરવામાં આવ્યું હતું જોઈએ આગળનો પોઈન્ટ લક્ષ્મી વિલાસ પેલેસ લક્ષ્મી વિલાસ પેલેસ આ તો ખ્યાસ હોવો જોઈએ ગુજરાતનો સૌથી મોટો મહેલ છે એટલે તો યાદ હોય જ વડોદરા ખાતે આવેલો છે અને આ મહેલ કોને બંધાવ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો આ મહેલનું બાંધકામ છે તે સયાજીરાવ ગાયકવાડ ત્રીજો હતો તેને કરાવ્યું હતું તેમજ આ મહેલના જે સ્થપતિ છે તે સ્થપતિનું નામ આવે છે સાર્સ મંટ અને મેજર પણ હતા મેજર મેઝર શાલસમન્ટ આ મહેલના ના સ્થાપત્યતા બાંધકામ પૂછે તો સયાજીરાવ ગાયકવાડ ગુજરાતનો સૌથી મોટો મહેલ પેલેસ વડોદરા ખાતે આવેલો છે અને અહીં રાજા વર્માના દોરેલા ચિત્રોનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે આ મહેલમાં જે ક્ષેત્રે નામ એવા રાજા રવિ વર્મા તેને દોરેલા જે કાંઈ ચિત્રો છે તે પણ અહીંયા મહેલમાં રાખવામાં આવેલા છે તો લક્ષ્મી વિલાસ પેલેસ યાદ રાખજો ત્યારબાદ આગળ જોઈએ એક હજાર બારીવાળો મહેલ એક હજાર બારીવાળો મહેલ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો રાજપીપળા ત્યારબાદ વિજય પેલેસ રાજપીપળા પદ્મા પેલેસ રાજપીપળા વાસંદાનો મહેલ વાસંદા ત્યારબાદ નજરબાગ પેલેસ નજરબાગ પેલેસ આવશે વિદ્યાર્થી મિત્રો વડોદરા ખાતે જૂનામાં જૂનો કોઈ ગાયકવાડી મહેલ હોય ગાયકવાડી જૂનામાં જૂનો મહેલ તો આવશે નજરબાગ મહેલ જે મલ્હાર રાવ ગાયકવાડે બંધાવેલો હતો ત્યારબાદ ખંભાળાનો મહેલ સ્વાભાવિક છે પોરબંદરનું જે ખંભાળા છે ત્યાં આ મહેલ આવેલો છે ખંભાળાના મહેલ બાદ આપણે વાત કરીએ રાણકદેવીનો મહેલ તો રાણકદેવીનો મહેલ આવેલો છે જુનાગઢના ઉપરકોટ ખાતે ત્યારબાદ વાત કરીએ કલાપીનો મહેલ સ્વાભાવિક છે અમરેલી જિલ્લાનું લાઠી છે ત્યાં તેમનો મહેલ આવેલો છે ત્યારબાદ અમર પેલેસ અમર પેલેસ વિદ્યાર્થી મિત્રો આવશે વાકાનેરમાં ત્યારબાદ વાત કરું આર્ટ ડેકો મહેલ આર્ક મહેલ જે ક્યાં આવેલો છે મોરબી ખાતે મોરબી જિલ્લામાં આપણે આ પહેલની વાત પણ કરી હતી એટલે મને પણ યાદ આવી ગયું જેટલા જિલ્લાઓ આપણે ચલાયેલા છે તે ખાસ બધા જિલ્લાઓ વિદ્યાર્થી મિત્રો એકવાર જોઈ લેજો ત્યારબાદ અ ધ ઓર ચાર પેલેસ જવાબ આવશે ગોંડલ ખાતે ફરીથી રિપીટ કરું ધ ઓર ચાર પેલેસ જવાબ આવશે ગોંડલ ખાતે ત્યારબાદ દોલત નિવાસ પેલેસ દોલત નિવાસ પેલેસ એ આવશે વિદ્યાર્થી મિત્રો સાબરકાંઠામાં ત્યારબાદ આજના દિવસનો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ મહેલ જોઈ લઈએ રાજમહેલ રાજમહેલ આવશે હિંમતનગર ખાતે તો વિદ્યાર્થી મિત્રો તમારા સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આગળનું એક પેજ હતું તો આટલા ગુજરાતમાં સરસ મજાના મહિલો આવેલા છે મહિલોની આપણે વાત કરી લીધી વિડીયોમાં તમે વિદ્યાર્થી મિત્રો એમ સુધી બની રહ્યા ખૂબ ખૂબ ધન્યવાદ ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓ તમારા મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરી દેજો કોઈ પણ ક્વેશ્ચનમાં ડાઉટ રહી ગયો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અમને પૂછી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ વંદે માતરમ ભારતમાં થકી જય